नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी, स्वागत है आपनो न्यूज लाइव में। नजर करिए महत्वना समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे आवी रहा छे। राष्ट्रपति आज थी बे दिवसना गुजरात प्रवासे छे। अमदावाद एरपोर्ट पर तेमनो स्वागत करवामां आवशे। अमदावाद एरपोर्ट पर राष्ट्रपति आवी पहोंचशे, तेमनो भव्य स्वागत कराशे। राष्ट्रपति गुजरात विधानसभा ने संबोधित करशे। विधानसभा ने पहली बार राष्ट्रपति संबोधित करशे। 11 कलाके विधानसभा में तेओ संबोधन करवाना छे। राष्ट्रपति गुजरात विधानसभा ने संबोधित करशे। राष्ट्रपति आज थी बे दिवस गुजरात ना प्रवासे छे, त्यारे अमदावाद एरपोर्ट पर तेमनो भव्य स्वागत करवामां आवशे। राष्ट्रपति रामनाथ कोविंद गुजरात की बे दिवसीय मुलाकाते छे। आजे तेओ अमदावाद एरपोर्ट पर आवी पहोंचशे। तेओ जामनगर नी पण मुलाकात लेवाना छे। विधानसभा ने पहली बार राष्ट्रपति संबोधन करशे। राष्ट्रपति गुजरात विधानसभा ने सवारे 11 कलाके संबोधन करशे। राष्ट्रपति आज थी बे दिवसीय गुजरात प्रवासे छे। बात करिए आ अंगे ज माहिती माटे संवाददाता विशाल मेहता अपनी साथे एरपोर्ट थी सीधा जोड़े गया छे। विशाल, जे रीते राष्ट्रपति आज थी बे दिवस की गुजरात की मुलाकाते आवी रहा छे, शुं वधु विगतो? શિવાંગની, જે રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે જે આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે, આજે એરપોર્ટ પર તેઓ લગભગ 9:30 આસપાસ આગમન કરશે, ત્યારે મહત્વપૂર્ણ છે કે એક બાજુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે તો બીજી તરફ જોવા જઈએ તો વિધાનસભા સત્ર પણ ચાલી રહ્યું છે અને ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બનવા જઈ રહી છે કે રાષ્ટ્રપતિ વિધાનસભામાં હાજરી આપશે અને સંબોધન કરશે। મહત્વપૂર્ણ છે કે સીધા દ્રશ્યો આપણે બતાવવા માંગીશ એરપોર્ટ પરથી કે જે રીતે અત્યારે હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવવાના છે તેને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત કરવામાં આવશે। સાથે જ જે રીતે 9 વાગ્યાની આસપાસ તેઓ એરપોર્ટ પહોંચવાના છે ત્યારે તેમના પ્રોટોકોલ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવશે। તેમના સ્વાગત માટે ખાસ કરીને મુખ્યમંત્રી અને સાથે જ રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે, સાથે જ તમામ સેનાઓના જે વડા છે તે પણ અત્યારે હાલમાં એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે સ્વાગત વિધિ પૂર્ણ કર્યા બાદ તે ગાંધીનગર જવા રવાના કરશે અને લગભગ 11 વાગ્યાની આસપાસ તેઓ વિધાનસભા ખાતે પહોંચશે। વિધાનસભામાં પહોંચી અને તેઓ રાષ્ટ્રપતિ સાથે રાષ્ટ્રપતિ સંબોધન કરશે અને ગૃહના સમયમાં તેના કારણે 1 કલાકનો વધારો પણ કરવામાં આવ્યો છે। સાથે જ જે રીતે રાષ્ટ્રપતિ ત્યાં પહોંચવાના છે અને વિધાનસભામાં તમામ મુખ્યમંત્રી સહિતના તમામ નેતાઓ જે ઉપસ્થિત રહેશે ત્યારે તમામ પ્રશ્નો જે છે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે અને તેની અંદર ખાસ કરીને આજે જે મહત્વપૂર્ણ ઘટના થવા જઈ રહી છે કે ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કરશે તેને લઈને અત્યારે હાલમાં અત્યારે તેમને આવવાની જે ઘડીઓ ગણાઈ રહી છે લગભગ 9:30 વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ તેમની સ્વાગત વિધિ બાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે। જે રીતે અત્યારે હાલમાં તમામ સેનાઓના વડા આવી પહોંચ્યા છે, ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમનું સ્વાગત કરવામાં આવશે, સાથે જ મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તેમને વેલકમ કરીને ત્યારબાદ તેઓ ગાંધીનગર તરફ જવા રવાના થશે। ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ, રાષ્ટ્રપતિ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે, ત્યારે આજે તેઓ સવારે 10 કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે। ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે, જ્યાં 11 કલાકે તેઓ ગૃહમાં સંબોધન કરવાના છે। વિધાનસભામાં પહેલી વાર રાષ્ટ્રપતિ સંબોધન કરશે। રાષ્ટ્રપતિના સંબોધન પછી વિધાનસભામાં વિરામ રહેશે અને વિરામ બાદ વધુ એક વખત બેઠકની શરૂઆત બપોરે 1 કલાકે થશે, જેમાં મહત્વની ચર્ચાઓ ગૃહમાં કરવામાં આવશે। રાષ્ટ્રપતિ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચશે, ત્યારબાદ આજે ગુજરાત વિધાનસભામાં તેઓ સંબોધન કરવાના છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રાશે વડોદરા તરફથી। વડોદરામાં આજે 100 કરોડના બોન્ડનું બિડિંગ કરાશે। વડોદરા મ્યુનિસિપલના બોર્ડનું બિડિંગ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રોકાણકારો દ્વારા સવારે 11 કલાકે ઓનલાઈન બિડિંગ કરવામાં આવશે। ખાનગી કંપની નાણાકીય સંસ્થાઓ રોકાણ કરી શકે છે।
100 કરોડના બોન્ડ પર બિડિંગ કરવામાં આવશે. વીએમસીની 16 ખાનગી કંપનીઓમાં આજે આ જાહેરાત કરવામાં આવી છે. 14 પ્રોજેક્ટ અંતર્ગત 100 કરોડના બોન્ડની જાહેરાત કરાઈ છે. બિડિંગ પ્રક્રિયાને ગત સપ્તાહે સેબીએ મંજૂરી આપી હતી, જ્યારે આજે તેનું બિડિંગ કરાશે. રોકાણકારો દ્વારા સવારે 11 કલાકે ઓનલાઈન બિડિંગ કરવામાં આવશે. ખાનગી કંપની, નાણાકીય સંસ્થાઓ રોકાણ કરી શકે છે. વીએમસીએ જે 16 અલગ અલગ પ્રોજેક્ટ માટેની જે મંજૂરી માંગી હતી, ત્યારે આજે 100 કરોડના બોન્ડનું બિડિંગ થશે. વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા અંજલી આપણી સાથે ફોનલાઈન પર છે. અંજલી, જે રીતે આજે વીએમસીનું જે બોન્ડનું બિડિંગ છે, જેમાં રોકાણકારો રોકાણ કરે તેવી શક્યતા છે, શું વધુ માહિતી? બિલકુલ શિવાંગી, જે રીતે વાત કરીએ કે અમૃત યોજના હેઠળના તમામ કામો કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 કરોડના બોન્ડનું આજે બિડિંગ થવાનું છે, ત્યારે જે રીતે વાત કરીએ કે મ્યુનિસિપલનું બોન્ડનું બિડિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ ઉપર આજે થશે, ત્યારે બિડિંગમાં રોકાણકારો દ્વારા ઓનલાઈન બિડિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને સવારે 11 વાગે પ્રક્રિયા શરૂ થશે અને 12 વાગ્યા સુધી પૂર્ણ થાય તે પ્રકારની સંભાવનાઓ લાગી રહી છે. કોર્પોરેશનના બોન્ડ સંસ્થાગત છે, એટલે કે તેમાં સરકારી, ખાનગી અને નાણાકીય સંસ્થાઓ વગેરે રોકાણ કરી શકે છે. કોર્પોરેશનના બોન્ડની અંદર 16 જેટલી કંપનીઓ, સંસ્થાઓ ના જે ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિડીયો કોન્ફરન્સ કરી અને નાણાં રોકવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. કોર્પોરેશનની જે કામગીરીઓ છે તેને વેગ મળે તેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ તમામ સંસ્થાઓના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે અપીલ કરતી વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ જે રીતે વાત કરીએ કે કેન્દ્ર સરકારની જે અમૃત યોજનામાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર સહિતની જે મૂળભૂત સુવિધાઓ છે તેને વિકસાવવા માટેના જે 14 પ્રોજેક્ટો છે તે હાથ ધરવાની કામગીરીઓ કરવામાં આવશે અને તે તમામ પ્રોજેક્ટો પૂર્ણ વ્યવસ્થિત રીતે કરી શકાય, સમયસર પૂર્ણ થાય તે માટે, નાણાકીય વ્યવસ્થા માટે કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેને લઈને આજે બોન્ડ છે તેને બોન્ડ જાહેર કરવા માટે, બોન્ડનું બિડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ મે મહિના 2021ની અંદર મંજૂરી આપવામાં આવી હતી 200 કરોડની, પરંતુ કોર્પોરેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા 100 કરોડના બોન્ડનું આજે બિડિંગ કરવામાં આવશે. ત્યારે જે કોર્પોરેશનના બોન્ડ માટે ગયા અઠવાડિયે સેબી દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કોર્પોરેશનના બોન્ડ માટે કેટલું બિડિંગ થાય છે અને કઈ કઈ સંસ્થાઓ નાણાં રોકે છે તેના પર સૌની નજર રહેશે અને કેટલાનું રોકાણ થાય છે તે જોવું પણ મહત્વનું રહેશે. જી ચોક્કસ અંજલી, માહિતી બદલ આભાર. વાત કરીએ આજે વડોદરામાં જે મનપા દ્વારા બોન્ડનું બિડિંગ કરવામાં આવવાનું છે તેમાં કેટલાક રોકાણકારો રોકાણ કરે તેવી પણ શક્યતા છે. 100 કરોડના બોન્ડનું બિડિંગ આજે જાહેર કરવામાં આવ્યું છે. 14 પ્રોજેક્ટ અંતર્ગત આ જાહેરાત કરાઈ છે. બિડિંગ પ્રક્રિયાને ગત સપ્તાહે સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આજે બોન્ડનું બિડિંગ કરવામાં આવશે. રોકાણકારો દ્વારા સવારે 11 કલાકે ઓનલાઈન બિડિંગ કરવામાં આવશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાશે. રાજ્યમાં આગામી 2 દિવસમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધશે. દિવસે ને દિવસે સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ગુજરાતમાં 2 દિવસ બાદ વધુ એક વખત ગરમીમાં વધારો થશે. કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 26 અને 27 માર્ચ ગરમીમાં વધારો થશે. 3 થી 4 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. વધુ એક વખત કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરશે. ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 26 અને 27 માર્ચ હીટવેવની આગાહી કરાઈ છે. તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધી શકે છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાશે. સુરત તરફથી સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. માંગરોળ, ઉમરપાડામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણની ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાદળ વરસાદ વરસે તો પાકને નુકસાન થવાની ભીતિ છે. લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. સાથે સાથે વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં જે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે જો વરસાદ
ની શંકેતા પણ ખેડૂતો સેવી રહ્યા છે. જો વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બીજી તરફ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે તો રોગચાળામાં પણ વધારો થયો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રાજ્ય બેંકો દ્વારા હડતાળ કરવામાં આવશે. રાજ્યમાં 28 અને 29 માર્ચે બેંકો દ્વારા હડતાળ કરવામાં આવશે. રાજ્યમાં 28 29 માર્ચે બેંકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગુજરાતના 40,000 બેંક કર્મીઓ હડતાળમાં જોડાશે. માર્ચ એન્ડિંગમાં 25-29 માર્ચ સુધી બેંકો બંધ રહેશે. કેન્દ્રની જાહેર ક્ષેત્રની નીતિઓ વિરુદ્ધ હડતાળ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયીથી યુનિયન દ્વારા આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે. એક તરફ માર્ચ મહિનો છે, માર્ચ એન્ડિંગ છે, ત્યારે રાજ્યમાં 28-29 માર્ચે જ બેંકો દ્વારા હડતાળ કરવામાં આવશે. ગુજરાતના 40,000 બેંક કર્મીઓ આ હડતાળમાં જોડાશે. માર્ચ એન્ડિંગમાં 25-29 માર્ચ સુધી બેંકો બંધ રહેશે. કેન્દ્રની જાહેર ક્ષેત્રની નીતિઓ વિરુદ્ધ હડતાળનું શસ્ત્ર તમામ કર્મચારીઓ ઉગામશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયી યુનિયન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે. રાજ્યમાં 28-29 માર્ચ બેંકોની હડતાળ. ઉલ્લેખનીય છે કે 25-29 માર્ચ બેંકો બંધ રહેશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા અરૂણ શાહ આપણી સાથે ફોન લાઇન પર છે. અરૂણ, જે રીતે 28-29 માર્ચે બેંકો દ્વારા હડતાળ કરવામાં આવશે એટલે ટોટલ 25-29 માર્ચ માર્ચના એન્ડિંગમાં જ બેંકો બંધ રહેશે, શું વધુ વિગતો? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત સહિત જે રીતે બેંકોની હડતાળ સંદર્ભે જે એલાન આપવામાં આવ્યું છે, આગામી 28 અને 29 એ બે દિવસ દરમિયાન એટલે કે સોમવાર અને મંગળવારે આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. પરિણામે કહી શકાય કે રાષ્ટ્રીયકૃત બેંકો સંપૂર્ણતઃ બંધ રહેશે. જોકે ખાનગી જે બેંકો છે તે ચાલુ રાખવા માટેનો નક્કી કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે જે રીતે બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય દ્વારા કરવામાં આવ્યો છે અને પરિણામે અનેક કર્મચારીઓ જે રીતે બેકાર થવાની ભીતિ સેવાઈ રહી છે અને તેના સંદર્ભમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાના હેતુથી આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ છે કે હડતાળનું એલાન માત્ર 28 અને 29 તારીખ દરમિયાન આપવામાં આવ્યું છે. એ રીતે 26 અને 27 એટલે કે શનિવાર અને રવિવારે પણ બેંકો બંધ રહેશે. ત્યારબાદ તેની જે હડતાળની ઉપર અસર વર્તાશે અને બે દિવસની સત્તાવાર રીતે હડતાળ દરમિયાન બેંકો બંધ રહેશે. પરિણામે કહી શકાય કે આર્થિક રીતે અર્થતંત્રને મોટો ફટકો પડે એવી પણ ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર રીતે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી અંદાજે 5,000 કરોડ જેટલા અંદાજે જે આર્થિક વ્યવહારો હોય તેને મોટા પ્રમાણમાં અસર થાય અને ગુજરાતની જેમ દરેક રાજ્યોને પણ આની મોટી અસર થશે. પરિણામે ભારતના એટલે કે કેન્દ્રના અર્થતંત્રને પણ મોટી અસર થવાની સંભાવના છે. પરિણામે હવે આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જ્યારે આજે હજી 24 માર્ચ થઈ જાય ત્યારે કેન્દ્ર સરકાર આ હડતાળના સંદર્ભમાં કોઈ હકારાત્મક અભિગમ અપનાવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. બાકી કોઈ પણ પ્રકારનો અભિગમ જો હકારાત્મક રીતે નહીં અપનાવવામાં આવે તો ચોક્કસ રીતે આ હડતાળનું એલાન હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે. પરિણામે મોટા પ્રમાણમાં તેની અસર થાય એવી સંભાવના નકારી શકાય તેમ નથી. ચોક્કસ અરૂણ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ કેન્દ્રની જાહેર ક્ષેત્રની નીતિઓ વિરુદ્ધ બેંકના જે કર્મચારીઓ છે તેઓ હડતાળનું શસ્ત્ર ઉગામશે. 28 અને 29 માર્ચ એમ બે દિવસ તેઓ હડતાળ કરવાના છે એટલે રાજ્યમાં કુલ 25-29 માર્ચ સુધી માર્ચના એન્ડમાં જ બેંકો બંધ રહેશે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર ખાતેથી. ગાંધીનગરમાં જે રીતે વિદ્યાર્થી સહાયકો દ્વારા હડતાળ કરવામાં આવી છે, ધરણા કરવામાં આવ્યા છે. આજે ધરણાનો ચોથો દિવસ છે. વિદ્યાર્થી સહાયક ઉમેદવારોના ધરણાનો ચોથો દિવસ. ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ ધરણા કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં 3 દિવસથી સતત ધરણા પર આ વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે આજે આ ધરણાનો ચોથો દિવસ. કેલેન્ડર પ્રમાણે જ ભરતી કરવામાં આવે તેવી તેમની માંગ છે. ગાંધીનગરમાં 3 દિવસથી વિદ્યા સહાયકોની ભરતી અંતર્ગત તેઓ ધરણા યોજી રહ્યા છે. આજે આ ધરણાનો ચોથો દિવસ છે. સતત 3 દિવસથી આ જે ઉમેદવારો છે તેઓ ધરણા પર ઉતર્યા છે. ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે જ જે કેલેન્ડર પ્રમાણે ભરતી કરવામાં આવે તેવી પણ તેમણે માંગ ઉચ્ચારી છે. ગાંધીનગરમાં સતત 3 દિવસથી આ ઉમેદવારો
विरोध करी रहा छे। अगर बात करिए वधु एक ब्रेकिंग न्यूज सामे वराशे लोधिका खाते जनरल बोर्ड की बैठक मळशे। लोधिका खाते जनरल बोर्ड की बैठक मळवा जई रही छे। लोधिका सहकारी संघ की जनरल बोर्ड की बैठक मळशे। जिला बैंक ना प्रतिनिधि नियुक्त की दरखास्त पर चर्चा करवामां आवशे। प्रदेश ना आदेश बाद जिला भाजपा प्रमुखे व्हीप आप्युं छे। महेश आसोदरियाए झुकाव राखवा माटे व्हीप आप्युं छे। महेश आसोदरिया प्रतिनिधि बने तेवी पण शक्यता वर्ताई रही छे। तेनी वच्चे आजे बैठक बोलावामां आवी छे। राजकोट लोधिका संघनी मळनारी बैठक पर सौ कोईनी नजर छे। जयेश रादड़ियाए विजय सख्याने अंगेथी दूर राख्या छे। राजकोट लोधिका संघमांथी बैंक प्रतिनिधि विजय हता जेमने हाल आ बैठकथी दूर राखवामां आव्या छे। विजय सख्या जयेश रादड़ियाना हरीफ जूथना छे। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ તરફથી સામે આવ્યો છે। રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થીની દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડોદરામાં વિદ્યાર્થીની આપઘાતનો પ્રયાસ કર્યો છે। વડોદરા તરફથી મહત્વપૂર્ણ સમાચાર, ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। વિદ્યાર્થીનીએ એસિડ પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। પરીક્ષાને લઈ અને માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીની ने सारवार अर्थे एसएसजी होस्पिटल में खसेड़वामां आवी छे। धोरण 10 में भणती विद्यार्थिनीए आपघात करवानो प्रयास कर्यो छे। આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાશે। સુરત તરફથી સુરતમાં એક હોટલમાં રિસેપ્શનિસ્ટ દ્વારા આપઘાત કરી લેવાનો મામલો સામે આવ્યો છે। હોટલની રિસેપ્શનિસ્ટનો આપઘાતનો મામલો, વેસુમાં આવેલા હોટલની રિસેપ્શનિસ્ટે આપઘાત કર્યો છે। પોલીસ આરોપી સંજય કુંભાણીની ધરપકડ કરી લીધી છે। વેસુની હોટલમાં કાસા બ્લેકના संजय चलावे छे, जेमा नेपाळी युवतीओ साथे संजयना प्रेम संबंध छे। होटलनी रिसेप्शनिस्टना आपघातनो मामलो सामे आव्यो छे, जेना कारणे पोलीसे संजय नामना आरोपीनी धरपकड करी छे। वेसुमां जे होटल आवेली छे तेमां रिसेप्शनिस्ट तरीके आ युवती काम करती हती। पोलीसे आरोपी संजय कुंभाणीनी धरपकड करी अने वधु तपास हाथ धरी छे। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કોરોના મુક્ત થવાની તૈયારીમાં છે સુરત। સુરતમાં કોરોનાના કેસો જે રીતે સતત ઘટી રહ્યા છે, બીજી તરફ રિકવરી રેટ પણ સારો એવો નોંધાઈ રહ્યો છે, જેના કારણે કોરોના મુક્ત થવાની દિશા તરફ સુરત આગળ વધી રહ્યું છે। કોરોનાનો એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી। સુરતમાં એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી, જ્યારે 8 કેસ જ હવે એક્ટિવ કેસ 8 જ માત્ર સુરતમાં બચ્યા છે। સુરતમાં 24 કલાકમાં એક પણ નવા કેસ નથી નોંધાયા, માત્ર 8 જ એક્ટિવ કેસ છે। મોટા અંબાજી અને અંબિકાનિકેતન મંદિરો હવેથી ખુલ્લા રહેશે। સુરતમાં ઘણી બધી છૂટછાટ આપી દેવામાં આવી છે। સુરત કોરોના મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી પીએનજીના ભાવમાં પણ વધારો। સીએનજીના ભાવમાં 3 રૂપિયાનો તો પીએનજીના ભાવમાં 4 રૂપિયાનો ભાવ વધારો થયો છે। પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સાથે સીએનજી અને પીએનજીના પણ ભાવ વધ્યા છે। જાહેર જનતા પર વધુ એક મોંઘવારીનો માર સામે આવ્યો છે। ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સીએનજીના ભાવમાં રૂપિયા 3નો વધારો કરાયો છે, જ્યારે પીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સીએનજી પીએનજીના ભાવમાં વધારો ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સતત પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધી રહ્યા છે। હવે તેની વચ્ચે
सीएनजी पीएनजी भाव पण वध्या छे, जेना कारणे जाहिर जनता पर वधु एक मोंघवारीनो मार सामे आव्यो छे। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે। બહુચરાજી ખાતે ચૈત્રી ઉત્સવ ઉજવવામાં આવશે। શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી ઉત્સવ ઉજવાશે। 1 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવશે। ચૈત્રી નવરાત્રી બહુચરાજી ખાતે ઉજવવામાં આવશે। 2 એપ્રિલ ઘટસ્થાપના કરાશે। 7 એપ્રિલે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે। परंपरागत भातीगढ़ मेळो पण योजाशे। બહુચરાજી खाते आ आयोजन करवामां आव्युं छे। 14 एप्रिल थी 16 एप्रिल भातीगढ़ मेळो योजाशे। कोरोना काळ दरमियान माताजीनी पालखी मेळो बंद राखवामां आव्यो हतो, ज्यारे आ वर्षे पालखी पण माताजीनी निकळशे अने मेळो पण योजाशे। वात करीए आ अंगेज माहिती माटे संवाददाता અલ્પેશ आपणी साथे फोनलाइन पर छे। અલ્પેશ, जे रीते 1 થી 10 એપ્રિલ सुधी जे ચૈત્રી નવરાત્રી છે તેનું ઉજવણી કરવામાં આવશે, શું વધુ વિગતો? જે શિવાંજની જાણ તો બહુચરાજી ખાતે બહુચરાજી શક્તિપીઠનું ચૈત્રી મેળો ઉત્સવ ચૈત્રી ઉત્સવ ઉજવાય છે, જે 1 એપ્રિલ થી લઈને 10 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે અને 2 એપ્રિલે ઘટસ્થાપન અને 7 એપ્રિલે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે અને પરંપરાગત રીતે જે વર્ષો પુરાણ જે ભાતીગળ મેળો યોજાય છે તે રીતે યોજાશે, જે કોરોના કાળ દરમિયાન જે સમય થયો નથી તો હવે 2 વર્ષ બાદ લાંબા સમય બાદ ફરીથી આ મેળો યોજાશે અને કોરોના સંક્રમણ નહીવત હોવાના કારણે આ લોકો ઉત્સવની આયોજન કરવામાં ભક્તોમાં ખુશીની લાગણી જોવાઈ રહી છે। જી ચોક્કસ અલ્પેશ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ 2 એપ્રિલ ઘટ સ્થાપના મંદિરમાં કરવામાં આવશે। 1 થી 10 એપ્રિલ ચૈત્રી નવરાત્રી ઉજવાશે। 7 એપ્રિલ શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે। પરંપરાગત ભાતીગળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બહુચરાજી ખાતે। ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે 2 વર્ષથી ભાતીગળ મેળો પણ નહોતો યોજાયો અને સાથે સાથે ચૈત્રી નવરાત્રીની જે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે તે પણ નથી થઈ, ત્યારે આ વર્ષે માતાજીની પાલખી પણ કાઢવામાં આવશે અને ભાતીગળ મેળો પણ યોજાશે। આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 29મો દિવસ છે। રશિયા યુક્રેન યુદ્ધનો 29મો દિવસ રશિયા યુક્રેન યુદ્ધનો આજે 29મો દિવસ છે। રશિયન સેના સતત આક્રમણ કરી રહી છે। યુક્રેનના અનેક શહેરો પર રશિયાએ હુમલો કર્યો છે અને તબાહી બોલાવી છે। પોર્ટ સિટી માર્યુપોલ બોમ્બ વિસ્ફોટથી નાશ થઈ છે। રશિયાએ ચેર્નોબિલની ન્યુક્લિયર લેબને પણ નષ્ટ કરી નાખી છે। ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીક જંગલમાં આગ લાગવાનો બનાવ પણ સામે આવ્યો છે। કીવમાં ગોળીબારથી રશિયન પત્રકારનું મોત નિપજ્યું હોવાનો પણ મામલો સામે આવ્યો છે। રશિયાના વધુ 7 વિમાનો તોડી પાડ્યાનો યુક્રેને દાવો કર્યો છે, તો બીજી તરફ 2 ક્રૂઝ મિસાઇલ પણ નષ્ટ કરી હોવાનો યુક્રેને દાવો કર્યો છે। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। આપ લોગ ઇન કરી શકો છો www.mantavnews.com પર। નમસ્કાર।